નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભાજપ શાસિત ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકામાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણી. ભરૂચ પાલિકામાં બહુમતે પ્રમુખ પદે વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલ. ભરૂચ પાલિકાના 44 સભ્યોમાં ભાજપના ઉમેદવારોને 30 મત અને કોંગ્રેસના ઉમેદવારને 8 મત મળ્યા. AIMIMના બે નગરસેવકો વોટિંગથી રહ્યા અળગા. જંબુસરમાં પલસર પર આવેલા ત્રણ દુકાનીધારીઓએ આંગળિયા પેઢીના કર્મી પાસેથી રૂપિયા 11 લાખની લૂંટ ચલાવી. મુખ્ય બજારમાં જ એચ રમેશચંદ્ર પેઢીના કર્મી પાસે બેગમાં રહેલ 3 લાખ રોકડા અને 15 તોલાની ધોળેદાડે લૂંટ. વડોદરાથી જંબુસર આવેલ કર્મચારીને છરાણી અણીએ લૂંટનાર 3 લૂંટારૂ જબ્બે. ભરૂચમાં સરકારી અનાજનો જથ્થો પલટી મારવાનું કાંડ. ગરીબોનું અનાજ વેચવાનું કૌભાંડ SOGએ પકડી પાડ્યું. ઘઉં, ચોખા અને ટેમ્પો મળી કુલ 12.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. બારકોડ ધરાવતા લેટેસ્ટ લાયસન્સ કાર્ડમાં વ્યક્તિનો ફોટો ઓળખવો મુશ્કેલ. ગુણવત્તાનો અભાવ નડશે. RTOએ આપેલું લાયસન્સ RTOમાં જ અમાન્ય. લાયસન્સમાં વ્યક્તિનો ફોટો ઓળખી બતાડનારને વિશેષ ઇનામ આપવું પડે તેવી સ્થિતિ. ભરૂચમાં 4 દિવસ પહેલા જીવવાનનું પહેલું લાયસન્સ આવ્યું અને નવું બદલવા RTOએ ₹600 ભરી દેવા જણાવ્યું. ભરૂચ જિલ્લાની ભાજપ શાસિત ચારેય નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની આજે વરણી કરાઈ. ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની આગામી 2.5 વર્ષની ટર્મ માટે પ્રદેશમાંથી આવેલું મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ખોલ્યું હતું. ભરૂચ નગરપાલિકામાં SDM UN જાડેજા, ચીફ ઓફિસર સહિતની હાજરીમાં સામાન્ય સભા મળી હતી. શહેરના તમામ 11 વોર્ડના 44 સભ્યો હાજર રહ્યા હતા. પાલિકામાં બહુમતી ધરાવતા ભાજપ તરફથી પ્રમુખ તરીકે વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસ તરફથી જૈનબ બીબીરાજ અને ઇબ્રાહીમ કલકલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. બંને દરખાસ્તોના સંદર્ભમાં મતદાન કરાવવામાં આવતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને 30 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને 8 મત મળતા ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. AIMIMના બે સભ્યોએ વોટિંગ કર્યું ન હતું. ચૂંટણી અધિકારીએ પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના વિભૂતિ યાદવ અને ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલને વિજેતા જાહેર કર્યા હતા. સત્તાધારી ભાજપે શાસક પક્ષના નેતા તરીકે ગણેશ કાયસની વરણી કરી છે, જ્યારે મહત્વની એવી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે 3 ટર્મથી કોર્પોરેટર એવા હેમેન્દ્ર પ્રજાપતિની વરણી કરાઈ છે, જેઓ અગાઉ કુશળ રીતે લાઇટ અને વોટર વર્ક્સ કમિટીનું ચેરમેન પદ સંભાળી ચૂક્યા છે. અંકલેશ્વર નગરપાલિકામાં પણ નવા પદાધિકારીઓ માટે સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે લલિતાબેન રાજપુરોહિત અને ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થ બિનહરીફ રહ્યા હતા, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશ પટેલ અને પક્ષના નેતા તરીકે સાગર ગાંધીની જાહેરાત કરાઈ. જંબુસર પાલિકા પ્રમુખ તરીકે અમીશાબેન શાહ, ઉપપ્રમુખ સુરેશ ખારવા, કારોબારી ચેરમેન અલ્પેશ પટેલ, તો શાસક પક્ષના નેતા વિશાલ પટેલની વરણી કરાઈ. આવી જ રીતે આમોદ પાલિકામાં પ્રમુખ તરીકે જલ્પા પટેલ, ઉપપ્રમુખ જશુ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ અને શાસક પક્ષના નેતા બાનુબેન ચૌહાણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમામ નવા પદાધિકારીઓને ફૂલહાર અને અભિવાદન સાથે પધાવી લેવામાં આવ્યા છે. ભરૂચ તાલુકાના જંબુસર ટાઉનમાં ગુરુવારે ધોળેદાડે જ પલ્સર બાઇક ઉપર આવેલા 3 લૂંટારૂઓએ ભરચેક બજારમાં આંગળિયા પેઢીના કર્મચારી પાસે રહેલ 15 તોલા સોનું અને 3 લાખ રોકડાની લૂંટ ચલાવતા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જંબુસર નગરના બજારમાં આવેલ એચ રમેશચંદ્ર આંગળિયા પેઢી આવેલી છે, જેનો કર્મચારી આજે ગુરુવારે વડોદરાથી જંબુસર બેગ લઈ આવ્યો હતો. આંગળિયા પેઢીની ગલીમાં બજારમાં કર્મચારી રાકેશ પ્રજાપતિ પ્રવેશતા તેની પાછળ કાળા રંગનું પલ્સર બાઇક લઈ 3 દુકાનીધારીઓ આવ્યા હતા. 2 દુકાનીધારીઓએ છરાણી અણીએ કર્મચારી પાસે રહેલ 15 તોલા સોનું અને 3 લાખ રોકડા રહેલ બેગ લૂંટી લીધી હતી. એક મહિલા અને આંગળિયા કર્મીએ આ લૂંટારૂઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ તેઓ પલ્સર પર ભાગી છૂટ્યા હતા. અંદાજે 11 લાખ ઉપરાંતની આંગળિયા લૂંટની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર દોડી આવવા સાથે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તુરંત નાકાબંધી સર્ચ હાથ ધર્યું હતું. લૂંટારૂઓ નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. દરમિયાન નબીપુર નજીકથી એક લૂંટારૂને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટ થયાના 1 જ કલાકમાં બાઇક સવાર 3 દુકાનીધારીઓને ઝડપી પાડ્યા હતા અને લૂંટનું ડિટેક્શન સફળતાપૂર્વક કર્યું હતું. ત્રણેય લૂંટારૂઓની જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પૂછપરછ શરૂ કરી છે. તમામ આરોપીઓ ક્યાંના છે, કોણે લૂંટ માટેની ટીપ આપી હતી, તેઓનો ભૂતકાળ શું છે, તે તમામ પ્રશ્નો અંગે પૂછપરછ શરૂ કરાઈ છે. આ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા ટૂંક સમયમાં પત્રકાર પરિષદ કરીને સમગ્ર માહિતી પરથી પડદો ઉંચકવામાં આવશે.
ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી સરકારી અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા જ ભરૂચ એસઓજીએ પકડી પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડી 12.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી સરકારી અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા ભરૂચ એસઓજીએ પકડી પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડી 12.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાશન કાર્ડના લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ મળી રહે તે હેતુસર અનાજનો જથ્થો વિતરણ કરવામાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવામાં આવે છે. આ અનાજનો જથ્થો લાભાર્થીઓને ઓછું આપી સરકારી ભાવ કરતા ઊંચા ભાવે અન્ય વેપારીઓને અનાજ વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીપીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએલ ખટાણા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મક્તમપુર ગામના અંબાજી ફળિયામાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ભાવેશ મિસ્ત્રી બારોબાર સરકારી અનાજ ટેમ્પોમાં ભરી સગેવગે કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળી જગ્યાએથી થોડે દૂર આઈસેડ ટેમ્પોને અટકાવી તેમાંથી ઘઉં ચોખાના 300 કટ્ટા મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પોમાં સવાર 2 ઇસમોની અનાજ અંગે પૂછપરછ કરતા ભાવેશ મિસ્ત્રીએ જથ્થો અન્ય થેલીઓમાં ભરી આપ્યો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે 2.25 લાખનું અનાજ અને 10 લાખનો ટેમ્પો તેમજ ખાલી કંતાન મીણિયા થેલાઓ મળી કુલ 12.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજ્યની આરટીઓ દ્વારા ઇસ્યુ થઈ રહેલા નવા સ્માર્ટ કાર્ડ ખુદ આરટીઓ જ માન્ય રાખતી નથી હોવાનો કિસ્સો ભરૂચમાંથી બહાર આવ્યો છે. રાજ્યની આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સના સ્માર્ટ કાર્ડ પહેલા ચીપવાળા આવતા હતા, જોકે હવે રાજ્યભરમાં સ્માર્ટ કાર્ડ બનાવવાનું કામ અમદાવાદની એજન્સીને આપી દેવાયું હોવાનું માલુમ પડ્યું છે. નવા ડ્રાઇવિંગ લાયસન્સમાં ચીપની જગ્યાએ હવે બારકોડ આવે છે, જેને સ્કેન કરવાથી લાયસન્સ ધારકનો તમામ ડેટા મળી જાય છે. જોકે નવા લાયસન્સ પર વ્યક્તિનું નામ, સરનામું, ઉંમર, લાયસન્સ નંબર, ઇસ્યુ, એક્સપાયર ડેટ સહિતની વિગતો ખૂબ જ નાના અક્ષરમાં કરી દેતા નરી આંખે વાંચવું મુશ્કેલ બની રહ્યું છે, જે જોતા પહેલા કરતા સસ્તા કાર્ડ બનાવવા ગુણવત્તા હલકી કરી દેવાઈ હોવાનું લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ લાયસન્સ ધારકનો ફોટો તો ઓળખવો શક્ય બન્યો નથી. કાળો ફોટો આવતા ભરૂચના જાડેશ્વરમાં રહેતા નિમેશ પંડ્યા ભરૂચ એઆરટીઓ કચેરી ગયા હતા. પોતાના પુત્ર ભવ્યનું 4 દિવસ પહેલા લાયસન્સ આવ્યું હતું, જેમાં કાળો ફોટો જોતા તેઓ કચેરીએ પહોંચ્યા હતા. કચેરીમાંથી લાયસન્સના સ્માર્ટ કાર્ડ અમદાવાદથી બનીને આવતો હોવાનો જવાબ અપાયો હતો. સાથે જ આ લાયસન્સ તો આરટીઓ જ ચલાવી લેશે નહીં કહી નવેસરથી રૂપિયા ભરી નવું લાયસન્સ કઢાવવાનું કહેતા યુવકના પિતાએ ભૂલ આરટીઓની છે અને સામાન્ય માણસ કેમ ભોગવે તેવો ઉદ્ગાર વ્યક્ત કરવા છતાં અધિકારીઓ માન્યા ન હતા. ફોટો આઈડીનું વિશેષ મહત્વ હોય ડિજિટલ અને સ્માર્ટ યુગમાં ફોટાની ગુણવત્તા ઉપર ભાર મુકાતો હોય ત્યારે દરેક સરકારી કચેરીઓ, પાસપોર્ટ, બેંકમાં ફોટો આઈડી તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય ગણવામાં આવતું હોય ત્યારે લાયસન્સ પર ફોટાની ઓળખ જ છતી ન થતાં નવા લાયસન્સ નિરર્થક થઈ રહ્યા છે. સરકાર લાયસન્સના સ્માર્ટ કાર્ડ બનાવી આપતી એજન્સીને આ સામે ટકોર કરશે કે નહીં? બાકી તો લોકોને એક જ લાયસન્સ માટે 2 વખત નાણાં અને સમય ખર્ચવાનો વારો આવશે. વળી આ સ્માર્ટ લાયસન્સની ક્વોલિટી પણ એવી છે કે 10 વર્ષની અવધિનું લાયસન્સ કેટલા વર્ષ સુધી ચાલશે અને ક્યારે ખરાબ થઈ જશે તે પણ એક સમસ્યા બની રહી છે. આરટીઓ સાહેબને મેં રજૂઆત કરી કે રસ્તામાં મને પોલીસવાળા કે કોઈ પણ જગ્યાએ અધિકારી રસ્તામાં આરટીઓવાળા પકડશે તો આ લાયસન્સ વેલિડ ગણશે, ફોટો નથી દેખાતો. તેમણે પણ એવું કીધું કે ના, વેલિડ તો ના જ ગણાય કે આ લાયસન્સ. તો પછી મેં કીધું સાહેબને કે સાહેબ આના માટે શું? તો સાહેબ એવું કહે છે કે નવા પૈસા ભરો અને નવેસરથી નવું લાયસન્સ કઢાવડાવો અને આપણા ઘરના ડબલ પૈસા કાઢવામાં આવે છે. તો એના માટે શ્રી આરટીઓ સાહેબને માલમ થાય ને સરકારશ્રીને માલમ થાય કે આના પગલાં વ્યવસ્થિત ભરે અને આમ જનતાના, પબ્લિકના પેટના પૈસા છોકરાઓના આવી રીતે વેડફે નહીં. શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ભરૂચ શહેર અને વાલ્મીકી સમાજ સફાઈ કામદાર સંઘ દ્વારા ભરૂચ નગરપાલિકા ખાતે વિદાય લેતા પ્રમુખ અમિત ચાવડાનો સત્કાર સમારોહ યોજાયો. ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિદાય લઈ રહેલ પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ નીનાબા યાદવનો શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ભરૂચ શહેર અને વાલ્મીકી સમાજ સફાઈ કામદાર દ્વારા ભરૂચ નગરપાલિકા ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં કામદારો અને પદાધિકારીઓએ વિદાય લઈ રહેલ પ્રમુખ અને ઉપપ્રમુખને પુષ્પગુચ્છ આપી વિદાય આપી હતી. કાર્યક્રમમાં પાલિકાના નગરસેવકો, શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ભરૂચ શહેર અને વાલ્મીકી સમાજના સફાઈ કામદાર સંઘના સભ્યો તથા પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ સભા યોજાઈ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય પદાધિકારીઓ, શાસક પક્ષના નેતા અને દંડકની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓ માટે ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકો દ્વારા 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ખોલ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત માટે મેન્ડેટ આધારે આગામી 2.5 વર્ષની ટર્મ માટે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ
રોજ ભરૂચ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેની ખાસ સભા યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાસડિયા અને આરતીબેન પટેલની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી, જેને સૌ કોઈએ વધાવી લીધી હતી. અભિનંદન પાઠવી તેઓને આવકાર્યા હતા, જ્યારે કારોબારી ચેરમેન તરીકે ધર્મેશ મિસ્ત્રી તો પક્ષના નેતા વર્ષાબેન વસાવાની વરણી કરાઈ હતી. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન થયેલું હતું. ગઈકાલે જે નોમિનેશન થયા તેમાં બંને પદ માટે એક એક નોમિનેશન થતા બંને બિનહરીફ પદો બનેલા અને આજની આ સભામાં શ્રી મહેન્દ્રસિંહ દિલીપસિંહ વાસદિયાને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને જાહેર કરવામાં આવ્યા છે અને એ જ રીતે શ્રી આરતી રાહુલ પટેલને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. તે વિકાસ ગાથાને આગળ ચલાવવાનું કામ અમે અને અમારી ચૂંટાયેલી પાક, અમારા સાથી મિત્રો અને સંગઠન અને ચૂંટાયેલી પાક એમના સમન્વયથી અમે કરીશું. આવનાર સમયમાં માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્રની રાજ્યલક્ષી યોજનાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય પ્રજાલક્ષી જે યોજનાઓ છે એ છેવાડાના ગામ સુધી પહોંચે અને ભરૂચ જિલ્લો એક ગુજરાતનું મોડલ બને, ગુજરાત રાજ્યમાં એક ભરૂચ જિલ્લો મોડલ બને એવી અમે તન મન અને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું. આજે જિલ્લા પંચાયત ભરૂચમાં મને ઉપપ્રમુખ તરીકે આજે નિયુક્ત કરેલા છે અને હું બહુ ખુશ છું કે મારા પાર્ટી અને સંગઠન મારા ઉપર વિશ્વાસ રાખીને મને બીજો મોકો આપ્યો છે. એ માટે હું મારા ધારાસભ્ય ઈશ્વરસિંહ સાહેબ અને આપણા જિલ્લા ઉપપ્રમુખ મારુતિસિંહ ઓટોદરિયા સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ રાખ્યો એ માટે થેન્ક યુ. નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા દ્વારા અખિલ હિન્દ અંધધ્વજ દિનની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. અખિલ હિન્દ અંધધ્વજ દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી સ્ટેચ્યુ થઈ સેવાશ્રમ રોડ ઉપર આવેલ રાજપૂત છાત્રાલય સુધી નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ભરૂચ નર્મદા જિલ્લા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો દ્વારા વિવિધ બેનરો સાથે જોડાયા હતા, જે રેલી બાદ ડેક્કન કંપની દ્વારા 150 અનાજની કીટનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અંધજન મંડળના પ્રમુખ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા તેમજ ડેક્કન કંપનીના રાહુલભાઈ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન અને સાથે સાથે રાષ્ટ્રીય હિન્દી દિન પણ. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય ધ્વજ દિન એટલે કે સરકારશ્રી દ્વારા દરેક નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ રાષ્ટ્રીય અંધજન મંડળને ફંડ ફાળો એકઠો કરવા માટે આ દિન ફાળવેલ છે. આ દિનમાં મળેલ ફંડ ફાળાથી જે આખા દેશમાં ચાલતી રાષ્ટ્રીય અંધજન મંડળની દરેક શાખા પોતાનો ખર્ચ નિભાવ કરે છે. રાષ્ટ્રીય અંધજન મંડળને કોઈ પણ જાતની સરકારી સહાય મળતી નથી. રાષ્ટ્રીય અંધજન મંડળ અંધ એકલા જ નહીં પરંતુ દરેક જાતના દિવ્યાંગ વ્યક્તિઓની મદદ કરે છે. બ્લાઇન્ડ એસોસિએશન દ્વારા જે આજના આ કાર્યક્રમનું આયોજન થયું છે અને એમાં જે આ બ્લાઇન્ડ ભાઈએ જે ચશ્મા પહેર્યા છે, લેટેસ્ટ ડિવાઇસ જે છે એ એક ડિવાઇસના 9,000 રૂપિયા થાય છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં હવે અત્યારે અમારી પાસે નોંધાયેલા એવા લગભગ 500થી વધુ બ્લાઇન્ડ ભાઈઓ બહેનો છે અને આ ભાઈઓ બહેનોને અમે આ એક ટેકનોલોજીનો લાભ મળે અને એ ટેકનોલોજીનો લાભ મળે તેમાં પહેલાં અમે પહેલાં પ્રથમ તબક્કે 100 જેટલા ભાઈઓ બહેનોને અમે અને તે પણ જે વિદ્યાર્થી હશે એને અમે પ્રાયોરિટી આપીશું અને એમને અમે આ એક કાર્યક્રમ યોજીશું અને એ કાર્યક્રમ દ્વારા આ 100 જેટલા ચશ્મા જે છે એમને આપવાનો અમે કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં રાખીશું. એટલે આજના આ કાર્યક્રમમાં જે જે ભાઈઓ બહેનોને સ્કૂલોને ઇન્ડસ્ટ્રીઓને આ અપીલ કરતી જે ટપાલો પહોંચી છે નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન તરફથી તો એમના તરફથી વધુમાં વધુ ડોનેશન મળે
ભરૂચ જિલ્લાના ટેમ્પો માલિકો અને ટેમ્પા ડ્રાઈવરો દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની પરમિશન આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના ટેમ્પો માલિકો અને ટેમ્પો ડ્રાઈવરો અને રામ ગ્રુપના આગેવાન સુરેન્દ્ર પટેલ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં વસવાટ કરતા ટેમ્પો માલિકો અને ટેમ્પો ચાલકો અવારનવાર માલસામાનની હેરાફેરી માટે ભરૂચ, દહેજ, વાગરા, આમોદ સહિતના સ્થળે જવું પડતું હોય, જેને કારણે ટેમ્પો ચાલકો ભરૂચ નેશનલ હાઈવે ઉપરથી પસાર થાય છે ત્યારે ટોલ પ્લાઝા ખાતે ભરૂચના પાસિંગવાળા વાહનો હોવા છતાં 30 રૂપિયા દીઠ ટોલ વસૂલ કરાતો હોય છે. સાથે ટ્રાફિકની સમસ્યાનું પણ ભારણ હોવાથી સમયનો બગાડ થાય છે. સાથે ડીઝલના ભાવમાં પણ આસમાને પહોંચ્યા છે તેવામાં તંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી માલવાહક વાહનો પસાર કરવા માટે પરમિશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ સુરેન્દ્ર પટેલ, રામ ગ્રુપ. આજરોજ મને અંકલેશ્વરના જે ટેમ્પા ડ્રાઈવર માલિકો ભરૂચ જિલ્લાના એક વેદના લઈને આવ્યા હતા, એમનું કહેવું એમ છે કે નર્મદા મૈયા બ્રિજના કારણે, બંધ હોવાના કારણે, કલેક્ટરશ્રીનું જાહેરનામું હોવાના કારણે એમને ત્યાં જવા દેવામાં આવતા નથી, જેના કારણે એમને સરદાર વિદ્યાપીઠ થવું જવું પડે છે ને સરદાર વિદ્યાપીઠ જવાને ત્યાં ગાડી એમની પાસે ટોલ વસૂલવામાં આવે છે. ભરૂચ જિલ્લાનો હોવા છતાં જ એમની બે ટોલ વસૂલમાં આવે તો પ્રશાસન અમે આજે કહેવા માટે આવ્યા છે કે આ બંધ થવું જોઈએ. તેમજ દહેજમાં પણ જે ટોલ પ્લાઝા પર ભરૂચ જિલ્લાની ગાડી હોવા છતાં એમની બે ટોલ વસૂલવામાં આવે છે અને એથી વધુ ન અટકતા ટોલ પ્લાઝા ઉપર લુખાગીરી કરવામાં આવે છે ને આ અમને હેરાન કરવામાં આવે છે. આ બંધ થવું જોઈએ, કારણ કે અમને પણ પરિવાર છે, અમને પણ પેટ છે, એમના પણ બાળકો છે ને એમને પણ જીવનનો અધિકાર છે, જેથી આજે જ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે. ભરૂચ શહેર સહિત 3 તાલુકામાં વરસાદે ઝાપટા સ્વરૂપે હાજરી નોંધાવી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારે વહેલી સવારે ભરૂચમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. વાતાવરણમાં ક્ષણિક ઠંડક બાદ ફરી આકરો તાપ વરસ્યો હતો. ભરૂચ તાલુકામાં 18 મિલીમીટર, વાગરામાં 2, નેત્રંગમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે સાથે જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ 72% પહોંચ્યો છે. ગત વર્ષે અત્યાર સુધીમાં 120% વરસાદ વરસી ગયો હતો. ભરૂચ શહેરમાં ચાંપાનેર યુવક મંડળ દ્વારા ગણેશજીની શોભાયાત્રાનું આયોજન કરાયું. ગણેશ ઉત્સવના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા વાજતે ગાજતે ગણેશજીનું આગમન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચના ચાંપાનેર યુવક મંડળ ખડકી દ્વારા ગતરોજ રાત્રે ગણેશજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. નિકેતન સંસ્થા દ્વારા અંતાક્ષરીના કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ સ્ત્રી નિકેતન સંસ્થાના હોલ ખાતે અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની બહેનોએ ભાગ લીધો હતો. આ અંતાક્ષરીમાં 6 ગ્રુપની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતાક્ષરીમાં વિજેતા બનેલ 3 ગ્રુપને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ નીતા મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ મિતાબેન શાહ અને વર્ષા નાયક તેમજ ઇન્દિરાબેન રાજ સહિતની બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચના સુહેલ પાર્ક ખાતે અમૃત ગાર્ડન ગઝીબોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા અને યુનાઇટેડ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને સઈદ મલજી રૂક્ષાનાબેન મલજીની મદદ વડે ભરૂચના સુહેલ પાર્ક ખાતે અમૃત ગાર્ડન ગઝીબોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અમૃત ગાર્ડન ગઝીબોનું ગતરોજ સાંજે ફારૂક ડેલાવાલા, અબ્દુલ સમદ અને ઇમ્તિયાઝ બાપુજી ચિબર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને વધુ એક પોક્સોના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. મૂળ મધ્યપ્રદેશ અને રોજગારી માટે જંબુસર તાલુકાના ડાભા ગામ ખાતે ઈંટોના ભઠ્ઠીમાં મજૂરી કરવા આવેલ યુવક સુરેશ નાનુરામને તેના ગામની સગીરા સાથે પ્રેમ સંબંધ થતાં સગીરાને તેના મિત્ર કરણસિંહ ગોપાલ દોગડેની મદદ વડે સગીરાને ગત તારીખ 1 માર્ચ 2015 રોજ ભગાડી ગયો હતો, જે અંગે સગીરાના પિતાએ વેળજ પોલીસ મથક ખાતે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ
એનએસ વસાવા અને તેઓની ટીમને બાતમી મળી હતી કે આરોપી આજે ભરૂચ બાયપાસ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર સહિત જિલ્લામાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈ આવતીકાલે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ખરીદવાનું એલાન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડીલર માર્જિનમાં વધારો નહીં કરવા સહિત વિવિધ પડતર માંગણીઓ મુદ્દે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ દિન સુધી યોગ્ય નિરાકરણ નહીં થતાં આવતીકાલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા તમામ પેટ્રોલ પંપના સંચાલકોનો નો પરચેસ ડેનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈ અંકલેશ્વર શહેર અને ભરૂચ જિલ્લામાં પણ તમામ પેટ્રોલ પંપના સંચાલકો જોડાશે અને જ્યાં સુધી તેના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિરોધ નોંધાવશે. નમસ્કાર, હું સુમિત પાંડે, શ્રી વિંદેશ્વર પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમનો ડીલર છું. અમે 15 સપ્ટેમ્બરે નો પરચેસ ડે એટલે કે અમે 450 જેટલા ડીલરો કોઈ બી જાતનું પેટ્રોલ ડીઝલ ખરીદ કરવાના નથી કંપનીથી, જે તે કંપનીને 12 લાખ લીટરનું નુકસાન થશે પરચેસમાં. અને અમારું 6 વર્ષથી કોઈ બી ડીલર માર્જિનમાં ઇન્ક્રીમેન્ટ થયું નથી. વધુમાં વધુ અમે આપણું નેક્સ્ટ ઓક્ટોબરથી 24 કલાક પેટ્રોલ પંપ ચાલુ નથી રાખવાના અને અમે અમારો વિરોધ હજુ ઉગ્ર કરવાના છીએ. ઝઘડિયા તાલુકાના બલ્લેશ્વર ગામ ખાતે કોરી અને ખાંડ એસોસિએશન અને વાહન ચાલકોના ક્લીનરોની પગાર વધારા મુદ્દે એક બેઠક મળી. છેલ્લા ઘણા સમયથી ઝઘડિયા રાતપાડી અને નેત્રંગ તાલુકાના કોરી ખાંડ ઉદ્યોગમાં વાહનો ચલાવતા ચાલકો અને ક્લીનરો સહિત શ્રમિકોને ઓછું વેતન આપવામાં આવી રહ્યું હોવાની બૂમો ઉઠી હતી, જેને પગલે ઝઘડિયા તાલુકાના બલ્લેશ્વર ગામના આગેવાન ચંદ્રકાંતભાઈ વસાવાને કામદારોને ચાલકો જાણ કરતા તેઓએ આજરોજ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કોરી ખાણ એસોસિએશન અને વાહન ચાલકો ક્લીનરોની એક બેઠક યોજી હતી, જે બેઠકમાં સાંસદે કોરી ઉદ્યોગમાં માલિકો અને વાહન માલિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને વાહન ચાલકો તેમજ કામદારોને ધારાધોરણો મુજબ વેતન આપવા સમજ આપી હતી, જેને લઈ તમામ માલિકોએ ડ્રાઈવરો શ્રમિકોને વેતન વધારી આપવા બાહેધરી આપી હતી. વહીવટી તંત્ર સાથે જોડાયેલા અમારા અધિકારી મિત્રો, આરટીઓ હોય, પોલીસ મિત્રોને પણ મારી એક નમ્ર વિનંતી છે કે ક્યાંક પણ આ ડ્રાઈવર હોય, કંડક્ટર હોય કે શ્રમિક પ્રજાને ક્યાંક પણ કોઈ ભૂલ કરી હોય તો સરકારના નિયમ પ્રમાણે એને તમે જે પણ કંઈ કાયદામાં આવતું હોય કાયદેસર તમે કરો, પણ કોકને દંડા નહીં મારશો, કોકને માર્જુ ના કરશો, એ મારી આજે અપીલ છે. કારણ એ પણ એક માણસ છે, એ તો માનવતાની દૃષ્ટિએ આપણા ઝઘડિયા વિસ્તારની અંદર હંમેશાના માટે શાંતિ સ્થપાય. આપણા ઝઘડિયા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે અને એની સાથે સાથે કોરી ઉદ્યોગથી માંડીને રેત લીજીઓ પણ ઘણી બધી સંખ્યામાં કાર્યરત છે. તો આ બધા એકબીજા સાથે મળીને આપણે બધા કામ કરીએ અને આવનારા દિવસોમાં આ બધા જ શ્રમિક પ્રજા હોય, માલિક હોય, બધા જ એક બધા સાથે મળીને આ વિસ્તારનો એક વિકાસ કરીએ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસ્તો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા સૂચના અપાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન PI RH વાળા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અર્જુન લવઘણ વસાવા ST ડેપો પાસે આવેલ જીન ફળિયામાં તેના ઘરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે અર્જુન વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અમરતપુરા ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસમાંથી કૂદી પડેલ 45 વર્ષીય મુસાફરનું સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું. અમદાવાદના ધંધુકા ખાતે રહેતો શબ્બીર નથુ ખોખર શિવકમલ ટ્રાવેલ્સની બસ નંબર GJ3BV4178માં સુરતના મહાવીર પાર્કિંગથી 4 મુસાફરો લઈ અન્ય મુસાફરોને બેસાડી નીકળ્યા હતા. તે દરમિયાન સુરત સ્વામિનારાયણ મંદિર પાસેથી જનતાનગરમાં રહેતા 45 વર્ષીય પ્રવીણ અર્જન ડાભીને બેસાડી અમરેલીના બગસરા ખાતે જવા રવાના થયા હતા. તે વેળા અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અમરતપુરા ગામના પાટિયા પાસે બસ ચાલક ઓવરટેક કરવા જતા બસમાં સવાર પ્રવીણ ડાભી ચાલુમાં કૂદી પડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના 2 અલગ અલગ સ્થળોએથી મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થયા. ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નગર શેઠની ખડકીમાં રહેતો વિશાલ અર્જનભાઈ ગુજરાતી ગત તારીખ 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે જૂના બજાર વિસ્તારમાં કેવલરામની દુકાન પાસેથી મટકી ફોડના કાર્યક્રમ જોવા ગયો હતો. દરમિયાન અજાણ્યા ઇસમોએ ભીડનો લાભ લઈ યુવાનના ખિસ્સામાં રહેલ 7000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોબાઈલ ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા છાયાબેન મયુરકુમાર
રાણીયા મંગળવારના રોજ પોતાની એક્ટિવા લઈ ભરૂચના તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા, જેઓએ પોતાનો 9000નો ફોન થેલીમાં મૂક્યો હતો. દરમિયાન અજાણ્યો ગઠિયો થેલીમાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થયો હતો. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભાજપ શાસિત ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકામાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણી. ભરૂચ પાલિકામાં બહુમતે પ્રમુખ પદે વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ તરીકે અક્ષય પટેલ. ભરૂચ પાલિકાના 44 સભ્યોમાં ભાજપના ઉમેદવારોને 30 મત અને કોંગ્રેસના ઉમેદવારને 8 મત મળ્યા. AIMIMના 2 નગરસેવકો વોટિંગથી રહ્યા અળગા. જંબુસરમાં પલસર પર આવેલા 3 દુકાનીધારીઓએ આંગળિયા પેઢીના કર્મી પાસેથી રૂપિયા 11 લાખની લૂંટ ચલાવી. મુખ્ય બજારમાં જ એચ રમેશચંદ્ર પેઢીના કર્મી પાસે બેગમાં રહેલ 3 લાખ રોકડા અને 15 તોલાની ધોળેદાડે લૂંટ. વડોદરાથી જંબુસર આવેલ કર્મચારીને છરાની અણીએ લૂંટનાર 3 લૂંટારૂ જબ્બે. ભરૂચમાં સરકારી અનાજનો જથ્થો પલટી મારવાનું કાંડ. ગરીબોનું અનાજ વેચવાનું કૌભાંડ SOGએ પકડી પાડ્યું. ઘઉં, ચોખા અને ટેમ્પો મળી કુલ 12.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. બારકોડ ધરાવતા લેટેસ્ટ લાયસન્સ કાર્ડમાં વ્યક્તિનો ફોટો ઓળખવો મુશ્કેલ. ગુણવત્તાનો અભાવ નડશે. RTOએ આપેલું લાયસન્સ RTOમાં જ અમાન્ય. લાયસન્સમાં વ્યક્તિનો ફોટો ઓળખી બતાડનારને વિશેષ ઇનામ આપવું પડે તેવી સ્થિતિ. ભરૂચમાં 4 દિવસ પહેલા જીવવાનનું પહેલું લાયસન્સ આવ્યું અને નવું બદલવા RTOએ ₹600 ભરી દેવા જણાવ્યું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.